ગઈકાલે હું ત્યાં વજેગઢ ભાઈ છોકરાને એક્સિડન્ટ થયો અહીંયા આવી હતી, ભાઈ કનેક્શન નહીં મળ્યા કે બેન અમારે આ રીતનો પ્રશ્ન છે. આ એનું જે પમ્પિંગ સ્ટેશન છે આ કંપનીનું, એ અમારા અબાસણા છે અને મારા ખેતરની બાજુમાં ખાલી બાળ જ આવી ગઈ. મારા ખેતરની અંદર પણ આ લાઈન, એટલે મને તો મેં કાંઈ બહુ ગંભીરતા લીધી એને પૂછ્યું કીધું બધા નાખતા છે, મારા મહિના છે કયાના જે કંઈ સહી નોટિસું ના એ કંઈ મને કાંઈ બહુ ખબર નથી, પણ જે પ્રમાણે કીધું એ પ્રમાણે ત્યાંનો પરિપત્ર અને નિયમો એ પ્રમાણેના છે કે જે તાલુકામાં તાલુકો ચેન્જ થાય એટલે એ તાલુકામાં ખેડૂતની એગ્રીકલ્ચરની ઊંચી જંત્રી હોય એ પ્રમાણે જે જંત્રીના ચાર ગણી કિંમત ગણીને ખેડૂતને એનું વળતર આપવું. અને બાગાયતની વાત કરીએ તો બાગાયતમાં જે રૂપાયની કિંમત હોય એ પ્રમાણે એનું સ્તર ઉપર પંચકેસ થાય અને એનો કીધો પાક હોય તો જે એના પાકના ટૂંકમાં વેલ્યુશન પ્રમાણે, એટલે એ તો બહુ એટલું પેલું નહીં, પણ ખાસ કરીને જે તમારે કે આ ખેડૂતને પૈસા વધારે મળે છે, આ તાલુકાને વધારે મળે છે, અમને ઓછા મળે છે, તો એના નિયમો પ્રમાણેની વાત કરીએ તો જે પ્રમાણે નિયમોમાં એ પ્રમાણે વળતર નહીં આપે તો આપણે એમની સામે લડાઈએ લડશું, તમારા બધાની હાથે મદદ મળેશું. પણ વાત એટલી જ છે કે જે વાત છે એ બધા માટે હરખી જ લાગુ પડે. ધારો કે હમણાં ભાઈએ કીધું કે પાપર તાલુકામાં સણવાની જંત્રી પ્રમાણે ચૂકવણું કર્યું, થરાદ તાલુકામાં ડુવા ગામની જંત્રી પ્રમાણે ચૂકવણું કર્યું. એમાં ડુવા એટલે પછી થરાદ તાલુકો પૂરો થાય, લાખણી આવે. હવે લાખણી તાલુકાની જંત્રી અલગ હોય અને દિયોદર તાલુકાની જંત્રી અલગ હોય, એટલે એ પ્રમાણે કંપની હોય કે ગવર્મેન્ટમાં જે વાત કરવાની હોય કરશું. કલેક્ટરને મેં ગઈકાલે વાત કરી હતી, આજે કરી, એના જે અધિકારીઓ છે એ તમને બધાએ વિગત પણ એમ કે પૈકીના ખેડૂતો કેટલા છે ઊંચો વાત કરે કે જે પરિપત્ર તો એવું કહે છે કે જે તાલુકાના એગ્રીકલ્ચર એટલે ખેતીવાડી ની જંત્રી એ ઊંચી હોય એ પ્રમાણે ખેડૂતને ચૂકવણું કરવું, વાત તો એ જ છે ને. એક તાલુકા એ પ્રમાણે વર્તા હોય, બીજા તાલુકાની અંદર ખેડૂતની જંત્રી ગણે અથવા તો તાલુકાની જે હોય ગણે એ વસ્તુ હું માનું ત્યાં સુધી કે વિસંગતતા પુરવાર થાય છે. અને વિસંગતતા પુરવાર થાય છે એટલે તમારું જે પ્રતિનિધિ મંડળ ખેડૂતોનું પાંચ હોય તો એ કોન્ટ્રાક્ટને બોલાવશો, એ સર્વે કરાવીને બોલાવશો, જે ઓથોરિટી અધિકારીઓને બોલાવશો અને બેહીને જોડે રહીને તમને બધાને સંતોષકારક ન્યાય મળે, જે પ્રમાણે બીજા ખેડૂતોને છે એ જ પ્રમાણે તમને ન્યાય મળે એવા અમારા પ્રયત્નો અમે બધા જ આગેવાનો સાથે રહીને પૂરેપૂરા કરીને જે લડાઈ લડવી પડે એ ન્યાયની લડાઈ તમારી અમે લડીશું. કાલે તો બેન પીએસઆઈ બોલે છે બળજબરી પૂર્વક પાઈપો તોડી નાખે, આજ આજ કે આયા રે ના આજ આજ એટલો તો ફેર પડ્યો ને, આજ આવવાનું તો નામ ન જાવ કારણ કાલે છે પીએસઆઈ છે કારણ એમને આજ તો એ રહી 12 વાગ્યા નો સરકારી કામ ને આપણે કોઈ રૂકાવટ કરવા માંગતા નથી. કંપની કે કોઈ પણ કામ કરવા વાળી એજન્સી પોલીસ પાસે પ્રોટેક્શન માંગે એટલે પોલીસ ને આપવું પડે, પણ એવી વાત ના હોય કે ખેડૂતોને પૂરતો ન્યાય ના મળતો હોય ને બળજબરી પૂર્વક પોલીસ પ્રોટેક્શન આપીને કબજો લઈ લેવો અને કામ કરી દેવું એવી બળજબરી ખેડૂતો ઉપર થાય અને હું માનું તો બધી યોગ્ય નથી. કેન્દ્ર સરકારે ભૂમિ અધિનિયમ કાયદો પસાર કરેલો હતો આપણી વખતે કે 70% ખેડૂતો એની સંમતિ લેવી કોઈ પણ કામની અંદર, અને 70% કે 65% ખેડૂતો ના પાડે કે અમારે આ કામ નથી કરવા દેવાનું, તો તમે એવું કામ ગવર્મેન્ટનું હોય ને તો પણ બંધ રાખવું એવું ભૂમિ અધિગ્રહણ નિયમના કાયદાની અંદર લખેલું છે.
ઠીક છે, આપણે આ પાઇપ અંદર નાખવાની છે, એના ઉપર વાવેતર ને બધું થવાનું છે. વળતર પણ જે પ્રમાણે ન્યાયના બોલાવ પ્રમાણે અમે તમને અપાવશું. પણ વાત એ કે નિયમ બધા માટે સરખો લાગુ પડશે. વાપર માટે એ જ નિયમ, એટલે જે કીધું જંત્રીના એના પ્રમાણે, અને એમાં ખેડૂતોએ પણ પૂરો સાથ સહકાર આપવો પડશે. એટલે આજે સ્થળ ઉપર પણ અમે આપણી હાથે આવીએ છીએ, અને ખેડૂતોનું લિસ્ટ એક મને આપો, અને એના જે સર્વે જે કંઈ એના અધિકારીઓ છે કે અધિકારીઓ પાસે એનો લાખણી તાલુકાની જંત્રીની લિસ્ટ પણ ખેડૂત વાઇઝ પણ હશે, ગામ વાઇઝ પણ હશે કે ભાઈ આ ગામની જંત્રી આટલી છે, આ ગામની જંત્રી આપણે વેચાણ દસ્તાવેજો કરીએ એ ટાઈમે આપણે બધાને એ જંત્રીના ભાવ પ્રમાણે જમીનના એકબીજાના દસ્તાવેજ કરાવવાના થતા હોય. ભારતમાળા રોડ નીકળ્યો એ ટાઈમે વાવ તાલુકામાં, તો સૌથી ઊંચી જંત્રી ત્યાં આપણે તીજ ગામની હતી. અહીંયા ત્યાં માર્કેટ એપીએમસી બનાવવાનું હતું, એટલે ઊંચા ભાવે જમીન ખરીદી હતી, તો સૌથી વધારે કિંમત એની હતી. એટલે ભારતમાળા રોડે તો કે ભાઈ ગામ ભાઈ જંત્રી એ પ્રમાણે એનું ચૂકવણું ભારતમાળાના રોડમાં જે જમીન આવતી હતી 72 મીટર એ પ્રમાણે કરેલું હતું. પણ આ એ ભારત સરકારનું હતું, આ પણ ભારત સરકારનું હતું, અને કંપની સાથે ગવર્મેન્ટ જે ભારત સરકારની સાથે ટાઈપ છે, એટલે એ પ્રમાણે જે એના નિયમોને આધીન જે પણ તમને મદદ કરવાની થાય એ મદદ અમે પૂરેપૂરી કરશું. ખેડૂતો તરફથી હજી પણ કાંઈક ભાઈએ તો વાત કરી, પણ આપ પણ કોઈ વાત હોય તો મૂકો, અને એ પ્રમાણે સમગ્ર ડેલિગેશન સાથે રહી અને તમારા